વેલકમ સ્ટુડન્ટ્સ ધોરણ પાંચમાં જે આપણે આઠમું ચેપ્ટર છે કૌશલ્ય કસોટી તો એમાં અલગ અલગ રીતે પ્રશ્ન પૂછેલા છે એમાં પહેલું છે કે કૂતરાના બચ્ચાને ગલુડ્યું કહેવાય તો ગાયના બચ્ચાને શું કહેવાય વાછરડું તો પહેલાંનો જવાબ આપેલો છે એ એવી રીતે આપણે અલગ અલગ પ્રશ્નના અલગ અલગ રીતે જવાબ આપવાના છે પછી બીજું છે સ્કૂટર એટલે પેટ્રોલ લખ્યું છે કે સ્કૂટરમાં પેટ્રોલ નાખવાનું હોય તો પંખો તો પંખો કેનાથી ચાલે જો સ્કૂટર પેટ્રોલથી ચાલતું હોય તો પંખો ચાલે વીજળીથી એટલે બીજામાં આવશે બી ત્રીજું છે હોસ્પિટલમાં દર્દી હોય બરાબર તો શાળામાં શું હોય તો શાળામાં હોય વિદ્યાર્થી એટલે ત્રીજામાં આવશે એ આ જે હું જવાબ બોલું છું એ તમારે લખી નાખવાના છે બરાબર સામે અને ટીક પણ કરી નાખવાના છે પછી ચોથું છે શિક્ષણ અને શિક્ષક એટલે કે શિક્ષણ છે એ શિક્ષક આપે છે બરાબર તો ટાઈપિંગ કોણ કરે છે તો એમાં આવશે બી ટાઈપિસ્ટ બરોબર શિક્ષણ આપે એને શિક્ષક કહેવાય તો ટાઈપિંગ કરે ને શું કહેવાય ટાઈપિસ્ટ પછી પાંચમું છે દરજી અને કાપડ તો દરજી છે એ કાપડ સાથે કામ કરે બરાબર તો લુહાર શેનું કામ કરે એ લોખંડનું કામ કરે તો પાંચમામાં આવશે સી છઠ્ઠું છે ગીઝર અને ગરમી તો ગીઝર છે એ ગરમી આપે છે અને ફ્રીજ શું આપે છે ઠંડક તો છઠ્ઠામાં આવશે ઠંડક ડી સાતમું ગણિત જેને ભણેલું હોય એને કહેવાય ગણિત શાસ્ત્રી બરાબર તો ભૌતિક વિજ્ઞાન ભણેલું હોય એને એને કહેવાય ભૌતિક વિજ્ઞાન વિદ એટલે સાતમામાં આવશે સી પછી આઠમું ઊંટના બચ્ચાને બોતળું કહેવાય તો ગધેડાના બચ્ચાને શું કહેવાય એને કહેવાય ખોલકું એટલે કે એ આઠમામાં એ ખોલકું આવશે પછી નવમું એરપોર્ટ ઉપર વિમાન ઊભું રહે તો રેલવે સ્ટેશન ઉપર એ ખબર જ છે ટ્રેન આવે તો નવમાં આવશે સી ટ્રેન પછી દસમું છે પ્રાણી સંગ્રહાલયમાં શું હોય પ્રાણીઓ તો એવી રીતે એકવેરિયમમાં હોય માછલીઓ એટલે દસમામાં આવશે બી પછી અગિયારમું પુસ્તક છે એ છાપખાનામાં છપાય બરાબર તો સિક્કો ક્યાં છપાય તો સિક્કો છપાય જગ્યાને કહેવાય ટંકશાળ તો અગિયારમાંમાં આવશે એ ટંકશાળ પછી બારમું છે દબાણ માપવાનું કહેવાય બેરોમીટર દબાણ માપવાનું સાધન હોય એને કહેવાય બેરોમીટર એવી રીતે તાપમાન માપવાનું સાધનને શું કહેવાય થર્મોમીટર તો બારમામાં આવશે ડી થર્મોમીટર તો હું આજે જવાબ બોલ્યો છું એ તમારે લખી નાખવાના રહેશે